નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દરેકનું હાર્દિક સ્વાગત છે બોર્ડ પરીક્ષાનો તમારો પ્રથમ પેપર આજે પૂર્ણ થાય એવું કેવું ગયું છે પેપર ચાલો આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈએ તે પહેલાં ચેનલમાં નવાથી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો જે વિડીયોનો લિંક છે એ તમારા મિત્રોને શેર કરી દો અને વિડીયોને લાઈક પણ સાથે સાથે કરી દેશો મિત્રો આજ રોજ જે માર્ચ બે હજાર ત્રેવીસની અંદર લેવાયેલું જે તમારું પેપર છે સંપૂર્ણ સાચું સોલ્યુશન આપવાના છે જેની અંદર તમને ત્રણ કલાકનો સમય આપેલો હતો અને એસી ગુણનું પેપર હતું વિભાગ એથી શરૂ કરીએ સંપૂર્ણ વ્યાકરણ સાથે જોવાના છીએ જેથી ઘરે તમે વિડીયોને જરા પણ મિસ ના કરતા તેની અંદર પહેલું અ છે જોડકા જોડો તેની અંદર દુકાનદાર તો અહીં સામે આવે છે મિત્રો ક અમારી છત્રી ખૂબ ટકાઉ હોય છે ત્યારબાદ છે જીવલો તો જીવલા સામે આવશે તમે અહીં જોઈ લેશો ત્યારબાદ છે દેવજે તો દેવજે સામે આવશે અહીં બ કાલ્ય હવારે રૂપિયો દઈ જશો ત્યારબાદ છે વિરાટ તો વિરાટ સામે આવશે અ નમસ્તે યંગ મેં જો તમે આવી રીતે જોડકા જોડ્યા છે તો તમારા ચાર ગુણ આવી ગયા ત્યારબાદ આગળ જોઈએ તો છે હિમાલયના પ્રવાસ દરમિયાન જવાહરલાલ નહેરુને કેવો અનુભવ થયો તો કે ત્યારે જેઓ એટલે કે જવાહરલાલ નહેરુ પ્રવાસ ગયા હતા એ સમયે તેનો જે હિમ નદીની અંદર તેમનો જે પગ છે એ ફસાયો હતો અને તેઓ હેરાન પણ થયા હતા એટલે કે કડવો અનુભવ થયો હતો તમે જો આવી રીતે લખ્યું છે તો તમારે આની અંદર માર્ક્સ આવી જશે ત્યારબાદ જે નરેને કઈ તાલીમ મેળવી હતી તો નરેને વન રક્ષકની તાલીમ મેળવી હતી મિત્રો જે નરેને આ પ્રમાણે જ જવાબ આવશે ત્યારબાદ છે આગળ ક નીચેના જે પ્રશ્નો છે ત્રણ ચાર વાક્યની અંદર લખવાનો છે આનું જે સોલ્યુશન છે મિત્રો ટૂંક જ સમયંદર ચેનલ પર આવી જશે એ પણ લેખિતની અંદર અત્યારે આપણે જે છે આ સોલ્યુશન જોઈ લઈએ તો ત્યારબાદ મિત્રો વિભાગ તમારે બ છે એ જોઈ લઈએ ફટાફટ તમારા મિત્રોને પણ શેર કરી દેશો વિભાગ બની અંદર તમારે પહેલાં જોડકા છે એક બપોરે તો એક બપોરે સામે આવશે બ એટલે કે અંગ ત્યારબાદ છે આગળ વર્તનથી વિદાય થતા તો સામે આવશે અંતરિક્ષ ત્યારબાદ છે સ્વીકારીને તો સામે આવે છે ઈ કલાપીનો કેકારવ માધવને દીઠો છે ક્યાંય તો આવશે વરસાદની મોસમ આ પ્રમાણે આવે છે આગળ જોઈએ આની અંદર તમારે કેટલા સાથે પડે છે જરૂરથી જણાવશો મિત્રો જે સોળમાં નંબરે છે ચાંદલીઓ લોકગીતમાં કયા સંબંધોનું મધુર ચિત્ર નિરૂપણ કરાયું છે તો અહીં આ લખેલ છે ખોટું છે તો આપણે જોઈએ તો કે તેની અંદર એક કહેવાય કે મિત્રો કૌટુંબિક જે છે સંબંધોનું નિરૂપણ કરાયેલું છે એની અંદર સાસુ સસરા કે એવી રીતે તમે જે છે એ સંબંધો પણ લખી શકો છો આની અંદર જ્યારે આપણે લેખિત અંદર સોલ્યુશન આપીશું ત્યારે તમને સચોટ જવાબ કહી દઈશું એક બપોરે કાવ્યમાં બપોર એ શેનું પ્રતિક છે તો કે વ્યક્તિના જીવનનું શેનું છે વ્યક્તિના જે જીવનનું જે પ્રતિક છે તે ઉપરાંત તમે જે જીવનનો મધ્યાહનનો એટલે કે જેવા જે બપોરનો જે મધ્યાહન સમય છે એનું પણ તેની અંદર પ્રતિક છે ત્યારબાદ આગળ જે તમારા પ્રશ્નો છે એ આપણે લેખિતમાં તમને આપી દઈશું જેથી કરી આપણે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ

ત્યારબાદનો વિભાગ આવે છે સી વ્યાકરણ વિભાગ મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે આપણે આપ્યા તે એમાંથી જ જે છે એ જ પૂછાયા છે તેની અંદર છે ત્રેવીસના નંબરે તેની અંદર છે સાચી જોડણી છે એ આપણે લખવાની છે શારીરિક તો સાચી જોડણી અહીં છે પ્રથમ નંબરની એ થશે ત્યારબાદ છે સ્ફૂર્તિ તો અહીં છેલ્લા નંબરે સ્ફૂર્તિ આપેલો છે આ જો તમે કર્યું છે તો બેના પચાસ પચાસ જે 0.50 પોઈન્ટ પચાસ જે માર્ક્સ છે એ થાય એટલે કે એક માર્ક્સ તમારે આવી જશે ત્યારબાદ છે સમ પ્લસ આ ચાર તો થશે સમાચાર ત્યારબાદ છે પ્રેમ શૌર્ય શબ્દનો સમાસ ઓળખવાનો છે તો તે તમારા સમાસ થશે દ્વંદ સમાસ કેવી રીતે કે પ્રેમ અને શૌર્ય તો એ તમારે દ્વંદ સમાસ થાય છે ત્યારબાદ આગળ જોઈએ તો તેની અંદર જોડકા છે કરતરી વાક્ય અને કર્મણી વાક્ય રચના છે એ આપણે જોવાની છે તો પહેલાં કરતરી જોઈએ તો કે મામાએ મનનો હાજર ભાર છે એ હળવો કર્યો અને ત્યારબાદ છે આગળ તો કે તેના અનુરાગી આગળ જોઈએ ખ્યાતિ કરના યોગ્ય ઉપયોગ પર નિર્ભત છે વાક્યના અલંકારનો પ્રકાર જણાવવાનો છે તો એ અલંકાર તમારે થશે શ્લેષ અલંકાર જે પ્રથમ નંબરે આપ્યો છે તમારે જવાબ કરી ને સરસ મજાને શ્લેષ અલંકાર કરી દેવાનું હતું ત્યારબાદ છે આગળ નંબરે ભજન શબ્દનો પ્રત્યય તો આની અંદર ઘણા બધાને છે ગૂંચવણ હતી કે કેવી રીતે લખવું તો ભ પ્લસ જન આવી રીતે તમે લખી શકો મતલબ કે આગળ ભ લાગે છે જન એટલે કે માણસ ટોળું કે સમૂહ તો કે ભ તો કે પૂર્વ પ્રત્યય લાગ્યો તો શું આવશે પૂર્વ પ્રત્યય ઓગણત્રીસ છે નીચેના શબ્દોના સામાન્ય શબ્દ લખવાના છે નૈસર્ગિક તો કુદરતી વેરાન તો કે ઉજ્જડ થશે ત્યારબાદ છે આગળ ત્રીસમાં નંબરે તૃષ્ણા જે સંજ્ઞા શોધવાની છે તો તૃષ્ણા એક પ્રકારનો ભાવ દર્શાવે છે તો સંજ્ઞા થશે ભાવવાચક સંજ્ઞા આગળ છે એકત્રીસમા નંબરે મિત્રો તેની અંદર નીચેના જે રૂઢિપ્રયોગ છે એનો અર્થ લખવાનો છે તુરિયાનો તાર જાગી ઉઠવો તો સમજણ શક્તિનો ઉદય થયો સમજણ શક્તિનો ઉદય થવો એટલે કે ટૂંકમાં સમજણ આવવી બત્રીસ છે નહીં ઘરના કે નહીં ઘાટના કહેવતનો અર્થ લખવાનો છે તો કે ન આ બાજુના રહેવા ન તે બાજુના રહેવા રીતે તમારે લખવાનું હતું છે નીચેના શબ્દ માટે એક શબ્દ રસ્તાનો જાણનાર મોસ્ટ ઇમ્પોર્ટેડ માંથી રસ્તાનો જાણનાર એટલે કે ભૂમિઓ થશે જો તમે ભૂમિઓ લખ્યો છે સાચું છે ધરાનો વિરુદ્ધાર્થી તો કે ધરા એટલે કે ધરતી અને એનો વિરુદ્ધાર્થી થશે આકાશ આ કાસ તમારે લખવાનું હતું આગળ જોઈએ તો કે પાંત્રીસમાં નંબરે છે કે બંને જે શબ્દ છે એનો અર્થભેદ લખવાનો હતો તો આપણે જોઈ લઈએ તો કે છે કેસ તો કે કેસ એટલે પહેલો તમારે કેસ છે તો તેની સામે અહીં વાળ થશે જ્યારે બીજો કેસ છે તો તેની સામે મુકદ્દમો થશે જે અદાલતમાં એટલે કે કોર્ટમાં જે ચાલે એ બીજા નંબરનો કેસ થાય છે છત્રીસ છે તળપદાય શબ્દ છે આપદા મુશ્કેલી વિપતી આવી રીતે તમારે તેનો જવાબ થશે સાડત્રીસ છે જે વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખવાનો છે તો વિશેષણ તમારે થશે મિત્રો સાહુકાર તો તેનો પ્રકાર થશે સંબંધ વાચક વિશેષણ અડત્રીસ જોઈએ ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર લખવાનો છે તો એકા એક શું થશે એક સમય દર્શાવે છે એકા એક તો સમયવાચક ક્રિયા વિશેષણ ત્યારબાદ છે આગળ મિત્રો ઓગણચાલીસ કટાક્ષ શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે એટલે કે સ્વર વ્યંજન છૂટા પાડવો તો તેની અંદર પહેલું થશે ક પ્લસ અ પ્લસ ટ પ્લસ અહીં પ્લસ પછી આ થશે ત્યારબાદ છે ક પ્લસ પ્લસ અહીં વચ્ચે પ્લસ આવશે અને

તો સૂત્રના છંદ ઓળખીએ તો કે પાંચમો લઘુતા તોળો ગુરુ છઠ્ઠો લખ્યો બીજે ચોથી પદે બોલ્યો શ્લોકમાં લઘુ સાતમો તો આ જે તમારો અનુષ્ટુપ છંદ છે છ બેતાલીસ મંદ્રા ક્રાંતા છંદના અક્ષર અને બંધારણ તો તેના અક્ષર થશે સત્તર જ્યારે બંધારણ થશે મભન તત્વ ગાગા આવી રીતે થશે મિત્રો આગળનો જે પણ આ વિભાગ ડી છે કે જે પણ તમારા છે સરસ મજા સોલ્યુશન આવી જશે તમારો ગણિતનું પણ ટૂંક સમય અંદર તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપી દેવામાં આવશે આ વિડીયો તમારા મિત્રોને શેર કરી લેશો